કરીને સાયબર ક્રાઇમ બાબતે છે. સાયબર ક્રાઇમમાં સૌથી અગત્યની બાબત લોકો જાગૃત થાય અને અમુક બાબતોથી જે ખોટા કોલ હોય કે ફ્રોડસ્ટરના કોલ હોય એનાથી પોતે ડરે નહીં અને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે તો મોટાભાગના સાયબર ક્રાઇમ આપણે રોકી શકીએ, આવા સાયબર ક્રાઇમથી બચી શકીએ. પરંતુ જો સાયબર ક્રાઇમનો ક્યારેક અનાયાસે ભોગ બની જઈએ તો તાત્કાલિક આપણી જે હેલ્પલાઇન છે 1930 એની ઉપર તાત્કાલિક કોલ કરે તો આ પ્રકારના જે ભોગ બન્યા હોય અને જે એમાઉન્ટ જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગઈ હોય તો એ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી અને નજીકના ફ્યુચરમાં જે વિક્ટિમ છે એને એની એમાઉન્ટ આપણે પરત કરાવી શકીએ છીએ. અને ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારની ઘણી જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં પૈસા ગયેલા હોય એ ફ્રીઝ કરી અને વિક્ટિમને ઘણા બધા પરત અપાવેલા છે. એ જ રીતે ખેડા જિલ્લાની પોલીસની કામગીરી પણ આ બાબતમાં ખૂબ જ અસરકારક રહી છે. આપને એ બાબતે જણાવતા મને આનંદ થાય છે કે 2023 વર્ષની વાત કરવામાં આવે તો જે સ્ટેટ પોલીસે જે એમાઉન્ટ હોલ્ડ કરાવેલી એમાં 17.93% એમાઉન્ટ જે છે એ પરત કરાવેલી અને એમાં પણ 2024 વાત કરીએ તો સમગ્ર સ્ટેટ પોલીસ સક્રિય થઈ અને આ પ્રકારના જે ફ્રોડસ્ટરે જે એમાઉન્ટ સાદા નાગરિકો પાસેથી નિર્દોષ નાગરિકો પાસેથી જે ખોટી પદ્ધતિથી મેળવેલી હોય એવી 46.42% એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર વિક્ટિમના ખાતામાં પરત કરાવવામાં આવેલ છે. એટલે 2024 જો આપણે આંકડો ગણીએ તો ટોટલ 114.90 કરોડ જેટલી એમાઉન્ટ જે છે એ હોલ્ડ કરાવેલી પોલીસે અને એમાંથી ખૂબ જ ઓછા સમયગાળામાં જે તે વિક્ટિમ છે એને 53.34 કરોડ જેટલી રકમ વિક્ટિમને પરત કરાવેલી છે અને જે બાકીની રકમ જે છે એ પણ કોર્ટના માધ્યમથી અને બેંકના માધ્યમથી પરત કરાવવાની કાર્યવાહી ચાલુ છે. ખેડા જિલ્લાની આપણે વાત કરીએ તો 2023 અંદર આ પ્રકારના નિર્દોષ નાગરિકોના જે સાયબર ફ્રોડસ્ટરે જે પૈસા મેળવી લીધા હોય એવી 3,38,47,349 જેટલી એમાઉન્ટ હતી. એ પૈકી આપણે 65,51,746 રૂપિયાની એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર રિફંડ કરાવેલી અને 2024 જૂન મહિના સુધીની વાત કરીએ તો 2,49,49,102 રૂપિયા આપણે ફ્રોડસ્ટરના જે એકાઉન્ટ હોય એમાં ફ્રીઝ કરાવેલા છે અને અત્યાર સુધીમાં 6 મહિનાની અંદર જ ટોટલ 84,41,901 રૂપિયા આપણે જે વિક્ટિમ છે જે નાગરિકો છે એના ખાતામાં પરત કરાવેલા છે. બીજી અમુક ફરિયાદો એ પ્રકારની મળતી હોય છે કે જેની અંદર કોઈ નાગરિક આવે કે મારું એકાઉન્ટ એન કેન કારણથી ફ્રીઝ થઈ ગયું છે મને ખબર પણ નથી અને એની જ્યારે અમે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે કોઈ પણ આવા ફ્રોડસ્ટર જે ફ્રોડ એમાઉન્ટ હોય એ એમના એકાઉન્ટમાં જમા થયેલી હોય છે. તો જ્યારે આવા નાગરિક હોય એ નાગરિક પોલીસ પાસે આવી અને પેલા જે ફ્રોડસ્ટર છે એની સાથે એનું કોઈ લિંકેજ નથી અને પોતે નિર્દોષ છે એ પ્રકારના એ પુરાવા આપે તો તરત ને તરત એ અનફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય માનનીય ડીજીપી સાહેબ દ્વારા એ પણ નિર્ણય કરવામાં આવેલ છે કે આ પ્રકારના જે કોઈ એકાઉન્ટ હોય કે જે વ્યક્તિ છે એની અંદર ફ્રોડસ્ટર દ્વારા કોઈ એમાઉન્ટ જમા પણ થઈ પરંતુ એ એકાઉન્ટ જે છે એ કોઈ વ્યાપારી છે, કોઈ નાગરિક છે કે પોતાના રેગ્યુલર જીવનની અંદર વાપરે છે તો જે ફ્રોડની એમાઉન્ટ છે એટલી જ ફ્રીઝ કરી અને બાકીની એમાઉન્ટ એ વાપરી શકે એ પ્રકારની પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ બાબતમાં પણ પોલીસ સક્રિય રહી અને કામગીરી કરશે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલ, કોલેજ, સિનિયર સિટીઝન ક્લબ, લાઇબ્રેરી તમામ જગ્યાએ આપણે ઘણા પ્રમાણમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. તો તમામ લોકોને ખાસ આ અપીલ છે અને વિનંતી છે કે આ પ્રકારના કોલ આવે તો તરત ને તરત પોલીસનું ધ્યાન દોરે, સહેજ પણ શંકાસ્પદ કોલ લાગે તો એમાં જવાબ આપવાનું ટાળે. બેંક કે RBI માન્ય જે સંસ્થા હોય એ ક્યારેય OTP કે તમારી જે ગુપ્ત માહિતી હોય એ ક્યારેય ફોન પર માંગતી નથી. તો આ પ્રકારની કોઈ પણ લાલચમાં આવવું નહીં. ક્યારેય લોટરી કે કોઈ પણ પ્રકારની અસંખ્ય પ્રકારની લાલચની એમો છે સાયબર ક્રિમિનલ્સની, તો કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવવું. અન્ય એ લોકોની એમો એવી છે કોઈ પણ પ્રકારને તમને ડરમાં મૂકવામાં આવે પોલીસ દ્વારા કે કોઈ પણ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામથી અથવા તો કોઈ પણ પ્રકારના જે ઇન્સ્ટિટ્યુશન છે એના નામથી, IT છે કે કોઈ પણ લેવલ સેન્ટ્રલ લેવલની એજન્સીના નામથી પણ હમણાં ઘણી બધી એની એમઓ એવી છે કે વ્યક્તિને ડરમાં મૂકી દેવામાં આવે છે અને પછી એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે. તો આ પ્રકારના કોઈ પણ ડરમાં આવવાની જરૂર નથી. તરત ને તરત જે તે વ્યક્તિએ પોલીસનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અથવા સાયબર ક્રાઇમ જે હેલ્પલાઇન છે
એનો સંપર્ક કરવો તો આ પ્રકારના સાયબર ક્રાઇમ આપણે અટકાવી શકીએ.